લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ બહેનોએ અનોખી સ્પર્ધા દ્વારા સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ. શ્રી કુંજ ગ્રુપ અને જીનિયસ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ એક અનોખી સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ બહેનોએ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આ સ્પર્ધામાં 10થી વધુ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તેમણે રસોડાના મસાલા, ડ્રાયફ્રૂટ, શાકભાજી, કઠોળ, અનાજ, અલગ અલગ લોટ સહિતની 101 વસ્તુઓને વધુમાં વધુ ઓળખી બતાવી હતી, જેમાં પ્રથમ નંબરે ઉર્મિલા પટેલ અને બીજા નંબરે બેલા સાપરિયા આવ્યા હતા, જેમને સર્ટિફિકેટ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને વર્લ્ડ રેકોર્ડના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે જીનિયસ ફાઉન્ડેશનના પવન સોલંકીએ જણાવ્યું હતું કે અમે આવા નવા નવા પ્રોજેક્ટ્સ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવી રહ્યા છીએ. આજે શ્રી કુંજ ગ્રુપના સહયોગથી 10 પ્રજ્ઞાચક્ષુ બહેનોની એક અનોખી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 3 મિનિટ અને 1 મિનિટમાં આ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ રસોડામાં વપરાતી અનેક વસ્તુઓને ઓળખી બતાવી હતી. જ્યારે આગામી સમયમાં અમે પ્રજ્ઞાચક્ષુ બહેનોની રસોઈ સ્પર્ધાનું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ. આ સ્પર્ધામાં જ્યુરી તરીકે સમીર કક્કડ અને રણજીત ગોહિલ ખાસ હાજર રહ્યા હતા. તેમણે સૌને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી કૃન ગ્રુપ દ્વારા બીજી પ્રજ્ઞાચક્ષુ બહેનોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. વર્ષથી હું એનજીઓનું એટલે આ ગ્રુપ બનાવવા ચાલુ કર્યું છે અમે, શ્રીકુંજ ગ્રુપ કરીને, અને અમારી સાથે અમારા જે બી ટીમના મેમ્બર્સ છે એ લોકોને લઈને અમે સારું કામ કરવા માટેનું વિચારીએ છીએ. અને આ વર્ષે અમે કર્યું જ છે ઘણું ખરું, અને આ ફર્સ્ટ ટાઈમ અમે આ કામ કર્યું છે કે જે બ્લાઇન્ડ છોકરીઓ છે એને અમે અમુક મિનિટની અંદર આ બધી પ્રોડક્ટ મૂકી અને એ લોકોને ઓળખાણ કરાવી છે. તો અમે આવી રીતે આગળ બી ઘણા બધા કામ કરવાનું વિચાર્યું છે અને અમે તૈયારી કરતા ટાઈમ લાગ્યો છે અમને, કારણ કે નાની નાની વસ્તુઓ બધી લાવવાની ને એ બધું કરવાનું એમાં ટાઈમ બી ઘણો લાગ્યો છે, પણ અમને ઉત્સાહ બહુ જ હતો, કારણ કે ફર્સ્ટ ટાઈમ અમે આવું કામ કરી રહ્યા છીએ જે અમને અત્યાર સુધી ક્યારેય કોઈએ માર્ગદર્શન નથી આપ્યું. અને આ માર્ગદર્શન અમને સુધાબેને આપ્યું છે, જેથી કરીને અમે કરી શકીએ અને મારી ટીમે બી મને સાથ સારો આપ્યો. શ્રી કુંજ ગ્રુપના નિમિષા મહેતાએ પણ આ પ્રસંગે જણાવ્યું કે અમે છેલ્લા 6 વર્ષથી એનજીઓ ચલાવીએ છીએ અને અનેક સેવાકીય કાર્યો અહીં કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં અમે પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા એક તૈયાર કરાયેલી રાખડીઓનું રાખી મેલાનું પણ આયોજિત કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુધાબેનની સાથે શ્રી કુંજ ગ્રુપની અન્ય મહિલાઓએ પણ ભારે જહેમત ઉઠાવી હતી. કુંજ ગ્રુપ જે અમદાવાદથી બ્લાઇન્ડ માટે વર્ક કરે છે અને એમના બેન છે નિમિષાબેન, એમણે આખો એક પ્રોજેક્ટ ડિઝાઇન કર્યો હતો કે જેની અંદર જે બ્લાઇન્ડ છોકરીઓ છે એને આઈડેન્ટિફિકેશન, ફૂડ આઈડેન્ટિફિકેશન કઈ રીતે કરવું, તો એના માટે કરીને એમણે એક આ રેકોર્ડ અમે ડિઝાઇન કર્યો હતો. અને આજે 10 બ્લાઇન્ડ છોકરીઓ એમણે પાર્ટિસિપેટ કર્યું હતું અને એની અંદર 2 કેટેગરી અમે રાખી હતી, 3 મિનિટ અને 1 મિનિટ, જેની અંદર 3 મિનિટની અંદર 45 અને 1 મિનિટની અંદર 12 આઈડેન્ટિફિકેશન કરી અને 2 છોકરીઓએ આ રેકોર્ડ કર્યો છે, જેની અંદર કુંજ ગ્રુપ અને એનું આખું ટોટલ મેનેજમેન્ટ નિમિષાબેન અને સુધાબેનના અંડરમાં થયું અને અમારે ટીમ આજે આવી હતી અને આ 2 વર્લ્ડ રેકોર્ડ આજે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં અમે નોંધી. તો આ હતું અત્યારનું બુલેટિન. મને હાલ પર રજા, નમસ્કાર.